ओके क्रिस्टल नी वेल्यू छे 11.0592 जे 9600 बोर्ड रेट मेळवा माटे उपयोग थाय छे। कोई भी आईसी 8051 आईसी में बोर्ड रेट गणवा होय तो जे क्रिस्टल वेल्यू होय ते क्रिस्टल वेल्यू ने 12 वडे डिवाइड करवो ते आपणने मळशे मशीन सायकल। आ 12 वडे डिवाइड करेल मशीन सायकल ने 32 वडे डिवाइड करवाथी आपणने यूएआरटी फ्रीक्वंसी मळशे। आ यूएआरटी फ्रीक्वंसी नो मतलब के फूल डुप्लेक्स मोड में सीरियल पोर्ट पर महत्तम केटला मापथी डेटा ट्रांसफर थई शके। 8051 माटे 11.0592 नो क्रिस्टल लगावीए तो मेक्सिमम वेल्यू 9.261 किलोहर्ट्ज़ मळे छे। हवे जीएसएम मॉडेम जे आपणे यूज कर्युं छे सीम 300 टाइपनुं तेनी मेक्सिमम अने डिफॉल्ट बॉड रेट कैपेसिटी छे 9600। तो TH1 नी वेल्यू -3 सेट करीने आपणे 9.261 જે કિલોહર્ઝની ફ્રીક્વન્સી છે તેને 9600માં કન્વર્ટ કરી શકીએ છીએ અને ડિઝાયર્ડ બોર્ડ રેટ મેળવી શકીએ છીએ। એના માટેના કોડિંગ પ્રોગ્રામની અંદર આપેલા છે 16x2 LCD ડિસ્પ્લે, જેને 16x2 એટલા માટે કહેવામાં આવે છે કેમ કે તેની અંદર મહત્તમ એક લાઇનમાં 16 કેરેક્ટર ડિસ્પ્લે થઈ શકે છે અને એવી એની અંદર બે લાઇન હોય છે એટલા માટે એને 16x2 ઓર 16x2 ડિસ્પ્લે કહે છે। આ પ્રોજેક્ટની અંદર એક I2C મેમરી અને એક DS1307 IC પણ વાપરવામાં આવેલ છે, જેનું કાર્ય અનુક્રમે મેમરી સ્ટોર કરવાનું, કાઉન્ટર સ્ટોર કરવાનું, યુસેજ સ્ટોર કરવાનું, પાસવર્ડ સ્ટોર કરવાનું અને થેફ્ટ એટેમ્પ અથવા તો કોઈ બી કારણસર ડ્યુ કે લોક સ્ટેટસ સ્ટોર કરવાનું છે। જ્યારે RTCનું કાર્ય રિયલ ટાઈમ ક્લોક એના નામ મુજબ ટાઈમને અનઇન્ટરપ્ટેડ ચાલુ રાખવાનું છે। હવે જે સમયે પાવર સપ્લાય નહીં હોય તે વખતે પણ એનો ક્લોક ટાઈમ ચાલુ રહેવો જોઈએ, એ માટે અહીં બેકઅપ બેટરી તરીકે 3.3 વોલ્ટનો સિમોસ સેલ લગાવેલ છે, જે સામાન્ય રીતે દરેક કમ્પ્યુટરમાં સિમોસ બેટરી તરીકે જોવામાં આવે છે। ભૂરા કલરની દેખાતી આ વસ્તુ કેપેસિટર છે, જેની વેલ્યુ 1000 માઇક્રોફેરેડ અને 25 વોલ્ટ છે। એની બાજુમાં રહેલા કાળા ડાયોડ બ્રિજ રેક્ટિફાયરનો ભાગ છે। આ ચાર ડાયોડ મળીને બ્રિજ રેક્ટિફાયર બનાવે છે, જે પાવર ટ્રાન્સફોર્મરમાંથી આવતા 12 વોલ્ટ એસીનું 12 વોલ્ટ ડીસીમાં રૂપાંતર કરે છે। આ જે ડીસી વોલ્ટેજ છે તેને આ કેપેસિટર વડે ફિલ્ટર કરવામાં આવે છે, જેથી વપરાશ માટે યોગ્ય 12 વોલ્ટ ડીસી મળી રહે છે। હવે રિલે અને બઝર એ બે સિવાયની દરેક વસ્તુ 5 વોલ્ટ પર ચાલે છે। માઇક્રોકન્ટ્રોલર, LCD, I2C, RTC આ વસ્તુઓ 5 વોલ્ટ પર ચાલે છે। ઓપ્ટોકપ્લર MCT2E જે ADE7751 ચિપ સાથે ઇન્ટરફેસ કરવા માટે જરૂરી છે, જે અહીં CT અને PTના બોર્ડ પર લગાવેલ છે, તેને પણ 5 વોલ્ટ મળવા જરૂરી છે। 12 વોલ્ટ પર આ સર્કિટ કાર્ય કરી શકતી નથી, આ માટે 7805 નામની એક IC લગાવવામાં આવેલ છે, જે મહત્તમ 1.25 એમ્પિયરનો કરંટ ડ્રેઇન કરી શકે છે, એટલે કે તેમાંથી મહત્તમ 1.25 એમ્પિયર પસાર કરી શકાય। 5 વોલ્ટની IC છે 7805, એટલે કે એને મિનિમમ 6 વોલ્ટ અને મેક્સિમમ 30 વોલ્ટ આપી શકાય, જેના વડે એ 5 વોલ્ટ રેગ્યુલેટેડ આઉટપુટ આપશે, તેની અંદર 5% ટોલરન્સ રહે છે। રિલે અને બઝરને ડ્રાઈવ કરવા માટે NPN અને PNP ટ્રાન્ઝિસ્ટરની ડાર્લિંગ્ટન પેરનો ઉપયોગ કરવામાં આવેલ છે। માઇક્રોકન્ટ્રોલર પરથી PNP ટ્રાન્ઝિસ્ટર અને તેના પરથી NPN ટ્રાન્ઝિસ્ટરને વાયર કરી રહ્યો છે, જેના વડે માઇક્રોકન્ટ્રોલરમાંથી જો 0 સિગ્નલ આવે તો રિલે અથવા તો બઝર ચાલુ થાય અને જો 1 સિગ્નલ આવે તો રિલે અથવા બઝર બંધ થાય। આ બંધ રચનાનું કારણ એટલું છે કે માઇક્રોકન્ટ્રોલર 5 વોલ્ટ પર ચાલે છે, જ્યારે રિલે અને બઝર 12 વોલ્ટ પર ચાલે છે। જે સમયે આ બંને વસ્તુ બંધ હોય ત્યારે તેની અંદરથી રિટર્ન વોલ્ટેજ 12 વોલ્ટ આવતા હોય તે NPN અને PNP જંકશનની અંદર બ્લોક થઈ જાય અને MCU સુધી ના પહોંચે, જેથી તેના ફ્યુઝ સુરક્ષિત રહે। હવે આ પ્રોજેક્ટને આપણે રીસેટ કરીને જોઈશું, થેફ્ટ એટેમ્પ માટે એક વખત પ્રયોગ કરીને જોશું। સપ્લાય બંધ કરીએ, હવે સપ્લાય ચાલુ કરશું। આઉટપુટ આપણને ચાલુ મળી ગયું। હવે જે સમયે આપણે ટાઈમ સેટ કરતા હોઈશું
મેસેજ સેન્ડ થતો હશે, બિલ ઇસ્યુ થતું હશે અથવા ડ્યુ ડેટ જનરેટ થતી હશે, તે સમયે એક બઝર વાગશે અને લાઇટ તેટલો ટાઈમ બંધ રહેશે. આ સમયગાળો 2 થી 3 સેકન્ડનો રહેશે, જેથી ઘરની અંદર કોઈ તકલીફ પડશે નહીં. હવે આપણે થેફ્ટ એટેમ્પ માટે એક કોશિશ કરી જોઈએ. એલસીડી પર પણ મેસેજ મળશે કે ક્લોઝ ડોર, અને કંપનીને અને કસ્ટમરને પાસવર્ડ મળી જશે. કસ્ટમરને પાસવર્ડ નહીં મળે, કંપનીને પાસવર્ડ મળશે, જેથી જીબીની ઓથોરાઇઝ પરમિશન વગર હવે આ મીટર ચાલુ થઈ શકશે નહીં. હવે સપ્લાય બંધ કરી દીધો અને ફરીથી લાઇટ આવી તો પણ એ કન્ટિન્યુઅસ બઝર ચાલુ રાખશે કે કંઈક એરર છે તે બતાવવા માટે, અને આપણને આઉટપુટમાં પાવર સપ્લાય મળશે નહીં. એટલે કે કોઈ પણ જો મીટરને ખોલીને ચોરી કરવાની કોશિશ કરે તો જીબીની પરમિશન વગર આ મીટર ફરીથી ચાલુ કરી શકાશે નહીં. આની અંદર લગાવેલી એપ્રોમની અંદરથી જો ડેટા ચેન્જ કરવામાં આવે અથવા તો એપ્રોમ ચેન્જ કરવામાં આવે તો આ મીટર નકામું થઈ જશે. મીટરની કંપની જે તે હોય તેનો કોન્ટેક્ટ કર્યા વગર આ મીટર ચાલુ થશે નહીં. ટૂંકમાં જીબીની પરમિશન અને કસ્ટમરની પરમિશન સિવાય આ મીટરને કોઈ ખોલે તો આ વસ્તુ નકામી થઈ જવામાં પામશે. હવે આપણે પાસવર્ડ નાખીશું. પાસવર્ડ છે 220310 220310. મેક્સિમમ ટ્રાય ઓવર ફોન તરત જ ચાલુ થશે, પરંતુ જીએસએમ મોડેમ નેટવર્કમાં આવશે ત્યારબાદ પાસવર્ડ જનરેટ થતો હોવાથી જીબીનો કોઈ માણસ આવીને એને સેટ ના કરે ત્યાં સુધી આ પાસવર્ડ કોઈને મળશે નહીં અને પાસવર્ડ ચાલશે નહીં. આ વસ્તુને ડેમોન્સ્ટ્રેશન પર્પઝ માટે, માત્ર અને માત્ર ડેમોન્સ્ટ્રેશન પર્પઝ માટે આ રીતે ઓપરેટ કરવું. ઢાંકણું ખોલી કાઢવું અને માઇક્રોકન્ટ્રોલરને, માત્ર માઇક્રોકન્ટ્રોલરને રીસેટ કરવું, જેના માટે આ લાલ સ્વિચ આપેલી છે તે દબાવવી. આ સ્વિચ દબાવ્યા બાદ ઢાંકણું જલ્દીથી બંધ કરી દેવું જેથી નવો પાસવર્ડ આપણને મળી શકે. પાસવર્ડ સાચો હોય તો બઝર પણ બંધ થઈ જશે અને પાવર સપ્લાય ઘરમાં રિમેઇન થઈ જશે. આ વખતે ઢાંકણું બંધ હોવું જરૂરી છે. જો ઢાંકણું ખુલ્લું હોય તો નવો પાસવર્ડ જનરેટ થશે અને ફરીથી મેસેજ સેન્ડ થશે. જેટલી બી વખત પાસવર્ડ જનરેટ થશે તેટલી વખત આરટીસીની અંદરથી એને ડીકોડ કરવામાં આવશે, એટલે એકનો એક પાસવર્ડ બીજી વખત ચાલશે નહીં. એક પાસવર્ડ એન્ટર કરવા માટે મહત્તમ 3 વખત ટ્રાય આપશે. ચોથી ટ્રાયે, જો ત્રીજી ટ્રાયે ખોટો પાસવર્ડ આપણે એન્ટર કરશું તો મીટર બ્લોક થઈ જશે અને નવો પાસવર્ડ સેન્ડ કરશે. જે આપણે આગળ જોયું તે પ્રમાણે
અચ્છા, હવે થોડુંક મીટરિંગ આઈસી વિશે અને તેના કેલિબ્રેશન વિશે જોઈ લઈએ. એના માટે આપણે સપ્લાય બંધ કરવો પડશે. અચ્છા, બોક્સની અંદર દેખાતી સર્કિટમાં આ કાળા કળાનું જે નળાકાર છે તે સીટી છે. તેનો ટર્ન રેશિયો છે 2500 ટર્ન્સ. એ મહત્તમ 10 એમ્પિયર સુધી ચાલી શકે છે. ચોરસ દેખાતું ટ્રાન્સફોર્મર પીટી છે, જે 4.5/4.5 ટ્રાન્સફોર્મર છે. એટલે કે તેની અંદરથી આપણે 9 વોલ્ટ ઉપયોગમાં લીધા છે. 9 વોલ્ટમાંથી આપણે એનો પોટેન્શિયલ ડિવાઈડર સર્કિટ વડે ઉપયોગ કરીને 0.9 વોલ્ટ એટલે કે 900 મિલી વોલ્ટમાં કન્વર્ટ કર્યું છે. ત્યારબાદ બીજી જે પોટેન્શિયલ ડિવાઈડર સર્કિટ જેમાં પોર્ટનો ઉપયોગ કર્યો છે, આ સર્કિટમાં તમને બે પ્રિસેટ દેખાય છે, એક આ અને એક બીજું આ. એ બે પ્રિસેટ વડે 0.9 વોલ્ટને મહત્તમ 0.6 વોલ્ટ સુધી પહોંચે એ રીતે સેટ કરવામાં આવેલ છે. જો ઇનપુટ વોલ્ટેજ 240 હોય તો એના આઉટપુટ વોલ્ટેજ પોટેન્શિયલ ડિવાઈડર સર્કિટમાંથી 0.45 મળે એ રીતે સેટ કરેલ છે. જ્યારે સીટીમાંથી મળતા વોલ્ટેજને બીજા પ્રિસેટ અને કેપેસિટર તથા ડાયોડ વડે ED7751ની કરંટ ચેનલમાં આપેલ છે, જેના વડે તે કરંટની માહિતી મેળવશે. હવે આ સર્કિટ, આ આઈસી ED7751 એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર છે, ડિજિટલ ટુ ફ્રીક્વન્સી કન્વર્ટર, અને ત્યારબાદ એ ફ્રીક્વન્સી આપણે સેટ કરે કે સિલેક્ટ કરેલા ગેઇન વડે આપણને આઉટપુટમાં ફ્રીક્વન્સી આપશે. જે વખતે લાલ લાઇટ 64 વખત બ્લિંક થશે તે વખતે 0.1 યુનિટ કાઉન્ટ થશે, કારણ કે આપણે 100 ઇમ્પલ્સ રેશિયો સિલેક્ટ કર્યો છે. જે વખતે લાલ લાઇટ 64 વખત બ્લિંક થાય તે બાદ ગ્રીન લાઇટ 1 વખત બ્લિંક થશે અને LCD પર આપણું કાઉન્ટર એક નંબર આગળ વધશે, એટલે કે કાઉન્ટરમાં 1નો વધારો થશે, ઇન્ક્રીમેન્ટ થશે. અહીં ડેમો પર્પઝ માટે એનું આઉટપુટ 1ના બદલે 10 વખત પ્લસ કરાવ્યું છે, જેથી એનું ડેમોન્સ્ટ્રેશન જલ્દીથી મેળવી શકાય. આ આઈસીની સાથે પણ એક ક્રિસ્ટલ લગાવવામાં આવેલ છે, જેની વેલ્યુ 3.759 મેગાહર્ઝ છે. તેની પેરેલલમાં 22 પીકોફેરેડના બે રેઝોનન્ટ ફિલ્ટર કેપેસિટર લગાવેલા છે. આ આઈસી એનાલોગ ડિવાઇસની છે અને તેને સ્પેશિયલી મીટરિંગ આઈસી માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ પ્રોજેક્ટ અહીં બતાવેલા સ્ટુડન્ટો માટે છે. કૃણાલ, નિલય પટેલ, નિકિન રિલાયન્સ અને રાજ જોશી કાકરાપાર. અચ્છા, આ પ્રોજેક્ટ બારડોલીમાં જયગુરુદેવ ઇલેક્ટ્રોનિક્સમાં બનાવવામાં આવેલ છે. પ્રોજેક્ટનું નામ છે એડવાન્સ એનર્જી મીટર અને તેના બધા કામકાજો અહીં જ કરવામાં આવેલ છે, બહારથી અન્ય કોઈ કામ કરવામાં આવેલ નથી. વિદ્યાર્થીઓએ જાતે પોતે અહીં બેસીને આ કાર્ય કર્યું છે અને તેની અંદર લાગતા ઓળખતા લોકોની મદદ લીધી છે. આ વિડીયો અહીં સમાપ્ત કરીએ. ટેકનિકલ ડેમોન્સ્ટ્રેશન બીજા વિડીયોમાં જોઈશું. ધન્યવાદ.